ઓ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ એસ કે ફર્સ્ટ એક્ઝામ મિત્રો જી એસએસએસ બી દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યા છે મિત્રો તો એ અપડેટ વિશે જરા જોઈ લઈએ અને આઈ રિયલી એપ્રિશિએટ ધ ડિસિઝન ધ જીએસએસબી હેઝ ટેકન ના ઓકે કે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર જે આપણે એક્ઝામ લેવાની છે બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તેવા તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત અગાઉની જે જાહેરાત હતી અગાઉની જે કોલ લેટર પ્રસિદ્ધ કરવાની એકવીસ તારીખની જે જાહેરાત હતી એકવીસ તારીખ એકવીસ ત્રણે જે કોલ લેટર જાહેર એ જાહેરાતની અંદર એવું દર્શાવવામાં આવેલું હતું કોઈ પણ સંજોગોમાં તારીખ ચેન્જ કરી આપવામાં આવશે નહીં કારણ કે એક તારીખ આ એક્ઝામ લેવાની છે એક ચાર ત્રેવીસથી આઠ પાંચ તેવીસ સુધી બરાબર જેથી કરીને એક મહિનો અને આઠ દિવસ સુધી આ એક્ઝામ સતત કન્ટિન્યુઅસલી લેવાની છે બરાબર તો તારીખ ચેન્જ થઈ શકશે નહીં એવા કિસ્સાઓમાં અત્યારથી હાલમાં જો શું તૈયારી કરશો શું અપડેટ તમે કરી દેશો તો તમારી તારીખ ચેન્જ થઈ શકશે એ જાહેરાત દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો શું લેવામાં આવ્યો છે જોઈ લઈએ કે ઉમેદવારોએ પોતાના લગ્ન હોવાના કિસ્સામાં બની શકે કે કોઈના લગ્ન હોઈ શકે તો શું કરવું પડશે કે આ માટે ઉમેદવારે તેઓના લગ્નની અસલ કંકોત્રી આ સાથે રૂપિયા પચાસનો સ્ટેમ્પ ઉપર સોગંદનામાં સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે તદુપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા બે મહિના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે બરાબર જો તમારા મેરેજ એક ચાર બે હજાર ચોવીસથી આઠ પાંચ બે હજાર ચોવીસ વચ્ચેની કોઈપણ તારીખ હોય બરાબર તો તારીખ સહિતની તમારે આ રીતની સોગંદનામું છે એ અરજી તમારે મંડળને જીએસએસ બીમાં રૂબરૂ દેવા જવાનું છે બરાબર નીચે તમને દર્શાવેલું છે કઈ રીતે શું મોડ છે છેલ્લી તારીખ કઈ છે છેલ્લી તારીખ અરજી કરવાની બાર ત્રણ બે હજાર ચોવીસ છે બરાબર નીચે આપણે જોઈશું નીચે આગળ જોઈએ બીજો કિસ્સો કેવો છે કે ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં એવું પણ ધ્યાનમાં આવેલું છે કે ઘણા ઉમેદવારોનું યુનિવર્સિટીની એક્ઝામ છે આ માટે ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેની જરૂરી આધારો તથા રૂપિયા પચાસનો સ્ટેમ્પ પેપર ઉપરના સોગંદનામા સાથે મંડળમાં લેખિત અરજી કરવાની રહેશે આમાં પણ તમારે સોગંદનામું કરવું ફરજિયાત છે કોલ લેટર અથવા તો કોઈ પણ બીજી જે યુનિવર્સિટીની જરૂરી દસ્તાવેજો છે એ એની સાથે જોડવાના છે બરાબર ત્રીજો કિસ્સો શું છે કે મહિલા ઉમેદવારો માટે પ્રસુતિના કિસ્સામાં આ માટે ઉમેદવાર સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસુતિની અંદાજીત તારીખ એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ અંગે જરૂરી આધાર પુરાવા સહલ મંડળને લેખિત અરજી કરવાની રહેશે સ્વાગનના માન્યામાં જરૂર નથી પચાસ રૂપિયાના સ્ટાફની જરૂર નથી બરાબર તો આ ત્રણ કિસ્સાઓની અંદર કે જો તમારા મેરેજ હોય જો યુનિવર્સિટીની એક્ઝામ હોય અથવા તો મહિલા ઉમેદવારોને પ્રસુતિની તારીખ જો એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ એક ચાર બે હજાર ત્રેવીસથી આઠ પાંચ બે હજાર ત્રેવીસ વચ્ચે હોય તો તમારે બાર ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂમાં બરાબર બાર ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂમાં બરાબર બોર્ડ મંડળ ખાતે તમારે જે અને અરજી આપવાની છે બરાબર સમય મર્યાદા બાદમાં જો અરજી આપવામાં આવશે તો ધ્યાનમાં લેવાશે નહીં આ સાથે જે અરજી કરવાની રીત છે એ આપણે અહીંયા નીચે આપેલી છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને તેને ડાઉનલોડ પણ કરી શકશો બરાબર તો નવા અપડેટ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયોમાં